તો એક બાજુ સુરતના વેડ વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે એક જ વિસ્તારમાં બાર કલાકમાં સ્વાન દ્વારા ત્રણ જેટલા બાળકો પર હુમલો કરાયો છે તો એક બાળક પર સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે સ્વાનના આતંક અંગે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા તો હુમલાને હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે વારંવાર તંત્રની રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં નથી લેવાયા ત્યારે વેડ રોડમાં પણ સ્વાનનો આતંક નજરે પડી રહ્યો છે ત્યારે બાળકી પર સ્વાને હુમલો કર્યો તો બાળકીને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે દ્રશ્ય જોઈ શકાય છે તેમજ સીસીટીવીમાં સ્વાન બાળકી પર હુમલો કરી રહ્યો છે તો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં નથી લેવાતા અને સ્વાનને પાંજરે નથી પુરાતા તો અમદાવાદના ખોખરામાં કપિરાજનો આતંક કપિરાજે બાળકનું કાંડુ કાપી લીધું અને બચકું ભર્યું છે તો અન્ય એક વૃદ્ધાને પણ કપિરાજે બચકું ભર્યું છે સ્થાનિકો અને નગરસેવક કમલેશ પટેલે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વિભાગને જાણ કરી બાદમાં એક ટીમ ત્યાં આવી પહોંચી અને બે કપિરાજને બેહોશ કરી પાંજરે પૂર્યા જો કે સ્થાનિકોએ હજુ પણ પંદરથી વીસ કપિરાજ વિસ્તારમાં હોવાનો દાવો કર્યો છે અને સાથે માંગ કરી છે કે તમામ કપિરાજને પકડીને અમને છુટકારો અપાવો